બાવળા તાલુકાના કોઠા તલાવડી ગામમાં અતિવૃષ્ટિ અને ધોરીધજા ડેમનું પાણી છોડવાથી પાકને નુકસાન. અમદાવાદના બાવળા તાલુકાના કોઠા તલાવડી ગામમાં અતિવૃષ્ટિ અને ધોરીધજા ડેમનું પાણી છોડવાથી કપાસ, જુવાર અને ડાંગર જેવા રોકડિયા પાકને નુકસાન થયું છે અને જમીનનું ધોવાણ થયું છે. ગામના સરપંચોએ વિસ્તારના ધારાસભ્યશ્રીને, તાલુકા વિકાસ અધિકારીશ્રીને અને ખેતીવાડીના વિસ્તરણ અધિકારીશ્રીને પણ અરજી કરેલ છે અને સરકારશ્રીને માગણી કરેલ છે કે આ નુકસાનનું ખેડૂતોને કંઈક વળતર આપે. બાવરા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રી વી કે બારોટ સાહેબ, કોઠા તલાવડીના સરપંચ શ્રી જ્યોતિબેન આર સોલંકી અને ઉપસરપંચ શ્રી મંજુબેન ડાભીએ આ ખેતરોની મુલાકાત લીધી હતી. સોહિલ ગોહિલ, ZSTV, બાવળા. તકલીફમાં એવું છે કે મેં વાવેતર કર્યું હતું પણ ઉપજ આવે છે, પાણી આવે છે, અમારે બધો પાક નિષ્ફળ જતી જશે. કપાસ આવે તો જાહેર વાહીથી કૂંકમાં ડાંગર પૂછી હતી, પછી બધું વરસાદ, પછી વરસાદ આવ્યો એટલે બધું જતું રહ્યું અને ઉપર પાણી આવે છે, બધું નિષ્ફળ ગયું છે. ગઈ સાલે તે અમારે આવું થયું હતું અને અણ વર્ષે આવું થયું છે. અને તમે કોઈને કીધેલું છે, અરજી બરજી કરી છે? કનુભાઈને રજૂઆત કરેલી છે, બાવળા કાલ રજૂઆત કરેલી છે, બધાને રજૂઆત કરેલી છે. પણ અમને જો કંઈક આનું કંઈક આપે તો સારું. વાંધો નહીં.